શાંતિ 19/8/2023 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો બાપ આવ્યા છે સુખ શાંતિની મનોકામના પૂરી કરવા તમે શાંતિ ઈચ્છો છો તો આ ઓર્ગન્સથી ડિટેચ એટલે કે કર્મેન્દ્રિયોથી અલગ થઈ જાઓ પોતાના સ્વધર્મમાં રહો પ્રશ્ન છે પૂજ્ય બનવાનો પુરુષાર્થ કયો છે તમારી પૂજા કેમ થાય છે ઉત્તર છે પૂજ્ય બનવા માટે વિશ્વને પાવન બનાવવાની સેવામાં મદદગાર બનો જે જીવના આત્માઓ બાપને મદદ કરે છે એમની બાપની સાથે સાથે પૂજા થાય છે આપ બાળકો શિવ બાબાની સાથે શાલિગ્રામ રૂપમાં પણ પૂજાઓ છો તો પછી સાકારમાં લક્ષ્મી નારાયણ અથવા દેવી દેવતાના રૂપમાં પણ પૂજાઓ છો તમે પૂજ્ય અને પૂજારીના રહસ્યને પણ સમજ્યું છે ગીત છે માતા ઓ માતા તું હે જગ કી ભાગ્ય વિધાતા ઓમ શાંતિ માતાઓને સૌભાગ્યશાળી બનાવવા વાળા જરૂર પિતા જ છે મહિમા તો એકની જ ગવાયેલી છે સર્વના સદગતિ દાતા એક છે યાદ પણ એ એકને કરવાના છે આ તો આ બાળકોની મહિમા છે તમે જાણો છો આપણને દુર્ભાગ્યશાળીથી સૌભાગ્યશાળી બનાવવા વાળા બાપ છે ભારત સૌભાગ્યશાળી હતું પછી ભારત 100% દુર્ભાગ્યશાળી બન્યું છે ભારત પર જ કહાની છે આ માતાઓને સૌભાગ્યશાળી બનાવવા વાળા બાપ જેમને આપ બાળકો જાણો છો એમની સાથે તમારો યોગ છે તમે જાણો છો એમની આ બધી રચના છે બીજા કોઈ મનુષ્ય આ રચના અને રચતાને નથી જાણતા આ ચિત્ર વગેરે કોણે બનાવ્યા છે તમે કહેશો શિવ બાબાએ કોના દ્વારા છતાં પણ માતા અથવા સાકાર પિતા દ્વારા કહીશું હમણાં આ બાળકોની બુદ્ધિમાં આખું સૃષ્ટિરૂપી ઝાડ છે કેટલી મોટી સૃષ્ટિ છે વાસ્કોડી ગામાએ આખી ધરતીનું ચક્ર લગાવ્યું અંતમાં સાગર જ સાગર છે આકાશ જ આકાશ છે બીજું કંઈ નથી આ બધું તમે સ્કૂલમાં પણ ભણ્યું હશે બાપ પછી બધી વાતો નટશેલમાં સમજાવે છે તમે જાણો છો ભારતમાં 5000 વર્ષ પહેલા બરોબર સતયુગ હતું સતયુગમાં ફક્ત ભારત હતું ભારતમાં પણ કેટલા થોડા હશે હવે આપ કહેશો અમે સૂર્યવંશી રાજધાનીના હતા જમુનાના કિનારા પર શ્રી કૃષ્ણની રાજધાની હતી આવું ગવાયેલું છે દિલ્હીને જ પરિસ્થાન કહે છે પહેલા પહેલા જરૂર કોઈની રાજધાની હશે તમે કહેશો અમે સૂર્યવંશી રાજધાનીના હતા પછી અલગ અલગ થઈ જાય છે તો પ્રભાવ હકીકતમાં જ્યાં રાજ્ય કરે છે ત્યાં હોય છે ભારતનો બહુ જ પ્રભાવ છે આ બધી વાતો તમારી બુદ્ધિમાં ટપકવી જોઈએ ધારણ કરવાનું છે શિવ બાબાને જ પછી સોમનાથ જ્ઞાનના સાગર કહે છે સોમનાથ નામ પૂજારીઓએ રાખ્યું છે અસલ નામ છે શિવ બાબા શિવ કોને કહેવાય છે આત્માઓના બાપને આત્મા તો બિંદી છે ગવાયેલું છે પરમ પિતા પરમ આત્મા સુપ્રીમ સોલ સોલ અર્થાત આત્મા આત્મા મોટો નાનો નથી થતો બાપ કહે છે હું પણ આમનામાં પ્રવેશ કરું છું તો કોઈને ખબર નથી પડતી પરંતુ સમજે છે ભ્રુકુટીના વચ્ચે આ નાનો સ્ટાર છે ને તો કહેશે મસ્તક મણી મસ્તકમાં મણી છે મણી આત્માને કહેવાય છે
કહે છે સાપના મસ્તકમાં પણ મણી હોય છે। આ બધી વાતો હકીકતમાં આ સમયની છે। આત્મારૂપી મણી પ્રકાશ કરે છે, એ ભ્રુકુટીના વચ્ચે રહે છે। બાપ તો આ બાળકોને રોજ નવી નવી વાતો સમજાવતા રહે છે। મુખ્ય વાત સમજવાની છે, હું સ્વદર્શન ચક્રધારી છું। બાપ કહે છે, મારી જે આત્મા છે, જેમને પરમ આત્મા કહે છે, હું જન્મ મરણ રહિત છું। હું આવું જરૂર છું, નિરાકારનું મંદિર બનાવેલું છે। પહેલા આ જ્ઞાન નહોતું, જરૂર નિરાકારે આવીને કંઈ કર્યું છે। નિરાકાર આવે જ છે ફેમિલીમાં, લક્ષ્મી નારાયણના આત્મા પણ આવે છે, એમને પણ શરીર દેખાડે છે। લિંગ રૂપ એક જ શિવનું દેખાડે છે, શિવના મંદિરમાં શિવલિંગની સાથે પછી શાલિગ્રામ પણ છે। એવું નહીં શ્રી કૃષ્ણને અથવા લક્ષ્મી નારાયણના મંદિરમાં શાલિગ્રામ દેખાડે છે, તો સિદ્ધ થાય છે બાપ એક બાપના આ બધા બાળકો છે, આત્માની પણ પૂજા થાય છે, તો દેવતાઓની પણ પૂજા થાય છે। રુદ્ર યજ્ઞ કહે છે, બાપે આ યજ્ઞ રચ્યો છે જીવ આત્માઓ દ્વારા। જેવી રીતે બાપની પૂજા થાય છે, તેવી રીતે તમારા આત્માની પણ પૂજા જરૂર થવી જોઈએ। પછી સાકારમાં જે લક્ષ્મી નારાયણ બને છે, એમની પૂજા થાય છે, એ જ નામ ચાલ્યું આવે છે। અહીં આપ આત્માઓ સર્વિસ કરી રહ્યા છો, આ શરીર દ્વારા આપ આત્માઓની પૂજા થાય છે। શિવ બાબા કહે છે, હું પણ આમનામાં બહુ જ ભારી સર્વિસ કરું છું, એટલે પહેલા મારી પૂજા થાય છે, પછી જે આત્માઓ દ્વારા સર્વિસ કરાવું છું, આખા વિશ્વને પવિત્ર બનાવું છું, એમની પણ પૂજા જરૂર થવી જોઈએ। બધાની પૂજા કરે છે, ઓછામાં ઓછા લાખ શાલિગ્રામ બનાવે છે। શેઠ લોકો રુદ્ર યજ્ઞ રચાવે છે, તો કોઈ 5,000, કોઈ 10,000, કોઈ લાખ શાલિગ્રામ પણ બનાવે છે। આ છે પરમાત્મા અને આત્માઓની પૂજા। બાપ સમજાવે છે, તમે આત્માઓ આ પતિત શરીર દ્વારા સેવા કરી રહ્યા છો, સૌથી વધારે સર્વિસ શિવ બાબા કરે છે અને પછી તમારા દ્વારા કરાવે છે, તો આપ આત્માઓની પૂજા થાય છે। બાપની સાથે પહેલા તમારી મહિમા આવવી જોઈએ, જાણતા કોઈ પણ નથી, ન રુદ્રને ન શાલિગ્રામોને જાણે છે। જેમણે રાજ્ય મેળવ્યું, હમણાં તમે રાજ્ય મેળવી રહ્યા છો। પૂજા મુખ્ય કરાય છે, એ છે લક્ષ્મી નારાયણ, જેમણે રાજ્ય મેળવ્યું છે, જેમની રાજધાની ગવાય છે, એમણે આ પણ રાજ્ય કોઈની મદદથી લીધું હશે ને। આ બાળકોની મદદથી રાજધાની સ્થાપન થાય છે। ખૂબ જ મીઠી મીઠી વાતો છે, નટશેલમાં બાબા સમજાવતા રહે છે, જેથી ધારણા પણ કરી શકો। મુખ્ય ધારણાની વાત છે, મુજ બાપને યાદ કરો। તમારી આત્મામાં પણ ઝાડ અને ચક્રની નોલેજ છે। નંબર 1, સૌથી પૂજ્ય શિવ બાબા આત્માઓના બાપ છે, જે તમને બેસી આવા લાયક બનાવે છે। આપ આત્માઓની પૂજા થાય છે। આપણે પૂજ્ય અને પૂજારી કેવી રીતે બનીએ છીએ, તે હવે તમે સમજો છો। ભારતવાસી જ પૂજ્ય અને પૂજારી બને છે। હમણાં બધા પૂજારી છે, પછી પૂજ્ય થશે, ત્યાં પછી કોઈ પૂજારી ભક્ત નહીં હોય।
बाबा कहे छे एमने भगवती भगवान जरूर भगवाने ज बनाव्या हशे। हवे भगवान निराकार छे के साकार? साकार मा ऊंचा लक्ष्मी नारायण छे, एमने आवा बनावा वाला छे निराकार, एटले निराकार नी पूजा थाई छे। आ बधी वातो आप बापोने समझावाई छे। पहला पहला बाप मां निश्चय राखवानो छे, बरोबर आपणा आत्माओना बाप ए छे। कोई कहे हे भगवान हे परम पिता, तो बोलो आ कोणे याद कर्या अने कोने याद कर्या? एक दम पकड़वू जोईए, तमने केटला बाप छे, तमे कोने पुकारो छो, भगवान कोने कहे छे? कहशे गॉड फाधर। तो जरूर बे पिता छे, आत्मा याद करे छे गॉड फाधर ने। तमारो आत्मा पण छे अने शरीर पण छे। शरीर ना तो लौकिक बाप छे, आत्माना बाप कोण छे? जेमने कहे छे परम पिता परमात्मा, आ कोणे अने कोने पुकार्या? એ બેહદના બાપનો પરિચય આપવાનો છે, એમનાથી જ વારસો મળે છે, આ પણ એમને યાદ કરે છે, બ્રહ્મા બાબા પણ એમને યાદ કરે છે, ભિન્ન ભિન્ન ભાષાઓમાં ભિન્ન ભિન્ન નામ પણ રખાયેલા છે। કોઈ ગોડ કહે છે, કોઈ પરમાત્મા, કોઈ ખુદા કહે છે। બધા ધર્મવાળા યાદ જરૂર એકને જ કરે છે, એ છે બધા આત્માઓના બાપ। વારસો બાપ પાસેથી જ મળે છે, આપ આત્માઓ એમને પુકારો છો, બે બાપનો પરિચય આપવાનો છે। હદના બાપ અને બેહદના બાપ ભક્તિ માર્ગમાં ભક્ત ભગવાનને યાદ કરે છે, તો ભગવાન કહે છે હું આત્મા છું, આવીને તમને સુખ શાંતિ આપું છું, પછી તમે મને ક્યારે યાદ કરવાની દરકાર રહેતી નથી। તો પૂજ્ય પૂજારી પાવન પતિત ભારતવાસી જ બને છે, બાકી વચ્ચે બીજા ધર્મ સ્થાપન થાય છે, પછી વૃદ્ધિને પામતા પામતા અંતમાં તે પણ બધા તમો પ્રધાન બની જાય છે, અંતમાં આખું ઝાડ આવી જશે, ત્યાં ખાલી થશે, ત્યારે તો પછી પાછા જઈશું। તો હમણાં છે પતિત દુનિયા, ગાય છે પતિત પાવન, તો જરૂર પતિત જ છે ને? ભારત પાવન હતું, હમણાં પતિત છે, શિવ બાબા આવે જરૂર છે, પરંતુ ક્યારે આવ્યા, કેવી રીતે આવ્યા, આ ભૂલી ગયા છે। શ્રી કૃષ્ણ નહીં કહેશે કે હું શરીર ધારણ કરી તમને સમજાવું છું, આ તો નિરાકાર બાપ કહે છે હું આમના દ્વારા તમને સમજાવું છું। તો એ અલગ થઈ ગયા। શ્રી કૃષ્ણને તમે સ્વયં જ ગીતાના ભગવાન માનો છો, આ તો કહે છે હું સાધારણ વાનપ્રસ્થ તનમાં પ્રવેશ કરું છું। બાપ કહે છે હું તમારા જન્મોને જાણું છું। શિવ બાબા આમનામાં પ્રવેશ કરે છે। શ્રી કૃષ્ણને ભગવાન, પતિત પાવન, જ્ઞાન સાગર કહી ન શકાય। ભલે ગીતા હાથમાં ઉઠાવે છે, છતાં પણ કહે છે પતિત પાવન બધી સીતાઓના રામ, રાધાના કૃષ્ણ નહીં કહીશું। રામ અર્થાત પરમ પિતા પરમાત્મા, ત્રેતાના રામ કહે તો એમનાથી ઊંચા તો લક્ષ્મીનારાયણ છે, પછી એમનું નામ કેમ નથી લેતા? પરંતુ નહીં, વાત છે પરમાત્માની, હેવિનલી ગોડ ફાધર નિરાકારને જ કહીશું, લિબરેટર ગાઈડ એટલે કે માર્ગદર્શક બાપને જ કહે છે।
ક્રાઇસ્ટ થોડી બધાને લિબરેટ કરશે, કોઈનું પણ નામ નથી લઈ શકતા, બાપ જ આવીને દુઃખથી લિબરેટ કરે છે, એ જ પછી ગાઈડ બને છે, કહે છે હું તમને રસ્તો બતાવું છું, તમને બાપે આવીને પોતાના બનાવ્યા છે, તમારો આ છે ઈશ્વરીય જન્મ, તમને શિવ બાબાથી શક્તિ મળે છે, તમારું છે સાયલેન્સ બળ, એમનું છે સાયન્સ બળ, તે બુદ્ધિથી કામ લેવાનું છે, એમને સાયન્સ ઘમંડી કહેવાય છે જેનાથી વિનાશ કરે છે, સુખ પણ સાયન્સ બહુ જ આપે છે પછી વિનાશ પણ કરી દે છે, તમને તો ત્યાં એરોપ્લેન વગેરે બધું હશે, હુનર તો રહે છે ને, આ બધી વસ્તુ પછી તમને કામમાં આવશે, વિદેશમાં બત્તીઓ એવી છે જે બધી દેખાતી નથી, ફક્ત રોશની દેખાય છે, સત્યુગમાં પણ આવી રોશની રહે છે, વૈભવ જે હમણાં અહીં છે તે તમને ત્યાં પણ રહે છે, તમને તમે સાક્ષાત્કાર કર્યો છે ત્યાં તો એક્સિડેન્ટ વગેરેની વાત નથી રહેતી, દુઃખની વાત નથી હોતી, બાપ આવીને તમારી સુખ અને શાંતિની મનોકામના પૂરી કરે છે, મનુષ્ય શાંતિ માટે ભટકે છે, એમનાથી પૂછવાનું છે તમને અશાંત કોણે કર્યા છે, આ તમે જાણો છો, અશાંત આ પાંચ વિકાર જ કરે છે, પરંતુ આ સમજતા નથી, આ ભૂલી ગયા છે, આત્મા શાંત સ્વરૂપ છે, હે આત્મા તમે આવ્યા છો શાંતિ દેશથી, પછી આ ઓર્ગન્સ લીધા છે, હવે તમે આનાથી અલગ થઈ જાઓ, ડિટેચ થઈ જાઓ, આમાં બીજા કોઈ પ્રાણાયામ વગેરે કરવાની વાત નથી, ક્યાં સુધી ગુફામાં બેસશો, આત્મા કહે છે હું આ ઓર્ગન્સ સાથે ડિટેચ થઈ જાઉં છું, કારણ કે હું થાકી ગયો છું, હવે આ શરીરને ભૂલી જાઉં છું, હવે બાપ કહે છે તમે પોતાના સ્વધર્મ અને સ્વદેશને યાદ કરો, તમે અસલ ત્યાંના રહેવાવાળા છો, પોતાના ઘરને યાદ કરો, કર્મ તો કરવાના જ છે, કર્મ વગર રહી નથી શકતા, તે સમજે છે અમે ભોજન પોતાના હાથેથી નથી બનાવતા, એટલે કર્મ સંન્યાસી નામ છે, પરંતુ કર્મનો સંન્યાસ તો થઈ ન શકે, એમનો તો ધર્મ જેવો છે, ગ્રહસ્થિઓની પાસે એમને ખાવું પડે છે, એટલે પછી ગ્રહસ્થિઓની પાસે જન્મ લઈ નિવૃત્તિ માર્ગમાં જવાનું છે, કારણ કે ભારતને પવિત્ર બનાવવાનું છે, ભારતમાં જ પ્યુરિટી હતી, બધા પ્યોર હતા, હવે બધા પતિત છે, બાપ બેસી આ રહસ્ય સમજાવે છે, પછી કહે છે બાકો બીજું કંઈ ન કરો, ફક્ત બાપને યાદ કરતા રહો તો તમારા વિકર્મ વિનાશ થશે અને તમે મારી પાસે ચાલ્યા આવશો, ડ્રામા પૂરો થવાનો છે, સતો રજો તમોથી પાસ થઈને હવે બધાને પાછા જવાનું છે, અચ્છા મીઠા મીઠા સિક્કી લધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ, રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે, આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર, સ્વયંને આ શરીરમાં ભ્રુકુટીના વચ્ચે ચમકતી મણી સમજવાનું છે, સ્વદર્શન ચક્રધારી બનવાનું છે, બીજું પોતાના સ્વધર્મ અને સ્વદેશને યાદ કરી શાંતિનો અનુભવ કરવાનો છે, બુદ્ધિને ભટકાવવાની નથી, આ શરીરથી ડિટેચ થવાનો અભ્યાસ કરવાનો છે. વરદાન.
દરેકને પ્રેમ અને શક્તિની પાલના આપવાવાળા પ્રેમના ભંડારથી ભરપૂર ભવ. જે બાકો જેટલો બધાને બાપનો પ્રેમ આપે છે એટલા વધારે પ્રેમના ભંડાર ભરપૂર થતા જાય છે. જેવી રીતે દરેક સમયે પ્રેમની વરસાદ થઈ રહી છે એવો અનુભવ થાય છે. એક કદમમાં પ્રેમ આપો અને વારંવાર પ્રેમ લો. આ સમયે બધાને પ્રેમ અને શક્તિ જોઈએ છે, તો કોઈને બાપ દ્વારા પ્રેમ અપાવો, કોઈને શક્તિ, જેનાથી એમનો ઉમંગ ઉત્સાહ સદા બનેલો રહે. આજ વિશેષ આત્માઓની વિશેષ સેવા છે. આજે બાબાએ પ્રેમના ભંડારથી ભરપૂર ભવનું વરદાન આપ્યું છે. આજે મનુષ્ય આત્માઓની સૌથી વધારે જરૂર છે નિસ્વાર્થ સાચા પ્રેમની. આજે વ્યક્તિના સાચા પ્રેમ માટે તરસે છે. હું આજે કોઈ પ્રેમથી આપણી સાથે બોલે છે તો પણ આપણને અંદરથી એ શક થાય છે, વહેમ થાય છે કે જરૂર આજે આને કંઈ કામ છે, જરૂર આના પ્રેમના શબ્દો પાછળ કંઈ સ્વાર્થ છે. કારણ કે નિસ્વાર્થ પ્રેમ કોઈની પાસે નથી. અને બાબાએ આજે ખાસ કીધું છે કે જે મારા બાળક બધાને આ બાપનો પ્રેમ, નિસ્વાર્થ પ્રેમ, પરમાત્મ પ્રેમ અપાવે છે અને જેટલો એ પ્રેમ આપશે એટલા એના પ્રેમના ભંડારા ભરપૂર રહેશે. જેવી રીતે પ્રેમનો વરસાદ બધાની ઉપર વરસી રહ્યો છે એવો બધાને અનુભવ થાય, અને આપણી ઉપર પણ બાબાના પ્રેમનો વરસાદ વરસી રહ્યો છે. જ્યારે આપણે બીજાને પ્રેમ આપીશું, એ અનુભવ કરાવીશું, તો બાબા આપણા ઉપર પ્રેમનો વરસાદ વરસાવશે. એક કદમ આપણે કોઈને પ્રેમ આપીએ, હજાર કદમ પ્રેમ અનેક આત્માઓ પાસેથી આપણને વારંવાર પ્રાપ્ત થશે. આ નિયમ છે, આ કાયદો છે. આ સમયે દરેક આત્માને પ્રેમ અને શક્તિ જોઈએ છે, તો બાબા પાસેથી કોઈને પ્રેમનો અનુભવ કરાવીએ, કોઈને શક્તિનો, જેનાથી બધી આત્માઓનો ઉમંગ ઉત્સાહ સદા બનેલો રહે. આજ વિશેષ આત્માઓની આપણે સેવા કરવાની છે. આપણે વિશેષ આત્માઓ છીએ, એવી જ અનેક આત્માઓની આપણે સેવા કરવાની છે. આજે આખો દિવસ અટેન્શન આપીશ. મારે દરેક આત્માઓને પ્રેમ આપવાનો છે, એને પરમાત્મ પ્રેમનો અનુભવ કરાવવાનો છે, શક્તિનો અનુભવ કરાવવાનો છે. અને અનુભવ કરીશું અનેક ગણો પ્રેમ આપણને બાબા અને અનેક આત્માઓ દ્વારા મળી રહ્યો છે. આજે આખો દિવસ બધાને પ્રેમ વહેંચતા રહીશું. સ્લોગન છે, જે માયાવી ચતુરાઈથી પરે રહે છે એ જ બાપને અતિ પ્રિય છે. ઓમ શાંતિ.